dando che voce a profondità. Tanti dorso. કહી છે એની આત્મકથામાં
એ આપણે સમજાવી છે. તમે લોકો કદાચ ન વાંચી હો તો વાંચો સત્યના પ્રયોગો, અને એના ઉપરથી તમને એની ખાતરી થશે કે આ માણસ સત્યનો કેટલો ઉપાસ. ભગવાન મહાવીર સ્વામી થયા, ભગવાન બુદ્ધ થયા, અને બીજા લોકો, એ સૌ લોકોએ અહિંસાનો, સત્યનો અને રામ નામનો એ આત્મસાત કર્યો હોય એવો એને જીવનમાં આચર્યો. એને કદી એને વ્યાપક બનાવ્યો. એને ત્યાં સુધીના ગાંધીએ જ્યારે જન્મ લીધો અને જ્યારથી દક્ષિણ આફ્રિકાની અંદર એને અનેક પ્રયોગો કર્યા, ત્યાં સુધી એ ગાંધી અને એવા એના પૂર્વેના મહાત્માઓ બધા એ સત્યનું આચરણ, વ્યક્તિગત આચરણ છે એ કરતા હતા. ગાંધી પહેલા એવા એવા જગતના ઇતિહાસમાં કે આ સત્યનું આચરણ એમણે વ્યક્તિગત નહીં પણ દરેક કાર્યમાં સત્યનું આચરણ કરવું, અને સત્યનો મારફત અહિંસાને મારફત એને પરાજય પ્રાપ્ત. નેલ્સન મંડેલા એને પણ આફ્રિકાની અંદર એ રીતે અસર કહેતા કે તમે અમને આફ્રિકાને મિનિસ્ટર મોહન દાસ મોકલ્યા હતા, અમે તમને મહાત્મા ગાંધી પાછા મોકલ્યા છે. આ એમનો આપણને સંદેશો. આવા મહાત્મા ગાંધી જેણે આ જગતને એક નવો જ રાહ બતાવ્યો, અને જ્યારે નોઆખલીની અંદર એના અંતિમ દિવસો જ્યાં ત્યારે પાકિસ્તાનના માં આવ્યું છે એ નોઆખલીની અંદર એને એને ત્યાં બીજા કોઈ સાથે નહીં, બધાને મોકલી દીધા જુદા જુદા પ્રદેશોમાં નોઆખલીના, એક ફક્ત મનુબેનની સાથે. અને એ માંદા પડ્યા, મનુબેન તો મૂંઝાઈ ગયા કે સુશીલાબેન એ ડોક્ટર હતા, એ બીજે ગામડામાં હતા, શું કરવું. બાપુ બેભાન થઈ ગયા. મનુબેને એક ભાઈને ચિઠ્ઠી લખીને મોકલ્યા કે આ સ્થિતિ બાપુની છે, અને ગાંધીજી તે વખતે ભાનમાં આવ્યા. એને કહ્યું કે શું કરે છે, ને બોલાવા છો? નહીં બોલાવ. સૌ પોતાના ધર્મમાં જે છે એમાં જ લાગ્યા. હું મરી જઈશ એમ તો એના જેવો શ્રેષ્ઠ મૃત્યુ હશે નહીં, પણ આ જ રીતે તારી કસોટી થઈ છે. રામ નામ ઉપર તને વિશ્વાસ નથી, મારે કોઈ દવા લીધી, અને એ રીતે ગાંધીજી દવાખલીની અંદર પડે. તો આવા મહા
આજે આપણે જન્મદિવસ ઉજવીએ છીએ. વિશ્વ આપણું 2 ઓક્ટોબરે અહિંસા દિવસ તરીકે ઉજવશે. વિશ્વભરની અંદર 2 ઓક્ટોબરે ઉજવણી થશે. એકિયા માણસ જે વિશિષ્ટ ઉજવણી આજે 90 વર્ષ છે અહીંયા થઈ રહ્યું છે. આ દ્રષ્ટિએ ગાંધીજી જે જીવ્યા અને જે એને સંદેશો આપ્યો તે આપણે સૌ ચરખા દ્વારા એને યાદ કરીએ છીએ. આ રીતે ગાંધી વંદના આજે આપણે કરીએ, સૌ મહાત્મા ગાંધીનું પૂર્ણ સ્મરણ કરીએ અને 150 વર્ષની ઉજવણી. મારે જગલતભાઈ પણ અહીંયા આવ્યા છે. ચિત્રલેખામાં તમે જોતા હશો જે લોકો વાંચતા છે એ નિયમિત રીતે પોતાની એક કોલમમાં ગાંધીના સ્મરણો આપે છે. ફૂલછાપ દરરોજ એના સ્મરણો રુદ્રાયુભાઈ દ્વારા આપે છે. તો આવા મહાત્મા ગાંધી વિશ્વ આપણે આજે યાદ કરીએ છીએ અને નમન કરીએ છીએ. આટલા સાથે ફરીથી ધન્યવાદ આપું છું રાષ્ટ્રીય શાળા અને એના યોજકો એમણે આ મહાપુરુષને જે 90 વર્ષથી અહીંયા ઉજવણી થતી આવી છે એ પરંપરા 1 વર્ષ જૂનું જરા આવી માનું પણ આ પરંપરા ચાલુ રાખી છે અને આવતા દિવસોમાં આ પરંપરા ચાલુ રહે એવી શુભેચ્છાઓ સાથે. આભાર દેવેન્દ્રભાઈ. પૂજ્ય બાપુની વાતો અને આપના સંસ્મરણોએ અમને સૌને ઘણી બધી વાતોથી માહિતગાર કર્યા. આ વર્ષ એ ગાંધીજીનું સાર્ધ જન્મશતાબ્દી વર્ષ છે. 1869માં જન્મેલા પૂજ્ય બાપુને 150 વર્ષ પૂરા થાય છે. આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન માટે હું અહીંયા આમંત્રણ આપું એ પહેલાં રાજકોટના જાણીતા વક્તા, પત્રકાર અને લેખક આદરણીય જ્વલનભાઈ છાયાનું આપણે સુતરની આંટીથી સ્વાગત કરીએ. હૃદયપૂર્વક આભાર જ્વલનભાઈ, આપે સમય ફાળવ્યો અને ઉષ્માભર્યું સ્વાગત કરો. અને જ્વલનભાઈને જ હું અહીંયા આમંત્રણ આપીશ પ્રાસંગિક પ્રવચન વિશે. જ્વલનભાઈ છાયા, આપણને ગમતી ભૂલ થઈ જાય. હું અહીંયા આવીને સીધો જ જે ખુરશી ઉપર બેઠો હોય, ખુરશી ઉપર બેસવાનું કેવું ગૌરવ હોય. દેવેન્દ્રભાઈ ત્યાં બેઠા હતા, ત્યાં આવીને બેસી ગયો. લાલાજી હતી કે મનસુખભાઈનું સાનિધ્ય સામે. પ્રશ્ન એ છે, ગાંધીજીના જન્મના 150મા વર્ષે કે બેસવું કોની બાજુમાં? અને એટલે મનસુખભાઈ જે મારા પારિવારિક વડીલ છે એની બાજુમાં બેસી ગયો અને આ ભૂલ કર્યાનો મને બહુ આનંદ છે. આદરણીય દેવેન્દ્રભાઈ, જેના માત્ર વસ્ત્રો નહીં પણ ચામડીમાં પણ તમને ખાદીનો અહેસાસ થઈ શકે એવું વ્યક્તિ, મનસુખભાઈ, જીતુભાઈ, નરેન્દ્રભાઈ, નરેશભાઈ અને ડોંગા સાહેબ અને આપ સૌ, 30મી જાન્યુઆરીએ કબા ગાંધીના ડેલામાં ગાંધીજી વિશે મેં વાતો કરી હતી અને આજે ગુજરાતી કેલેન્ડર પ્રમાણે ગાંધીજીનો 150મો જન્મદિવસ, ત્યારે આ ગાંધીજીની તપોભૂમિમાં વાત કરવાનો મને અવસર સાંભળ્યો છે.
અત્યંત ગમતું વ્યક્તિત્વ, અને એમાંય આ રાજકોટ. મારી આજની જે વાત છે, આ બધા વડીલો તો ગાંધીજીના જીવનને જીવે છે ઘણું બધું અને એમને પીવે છે. જે ત્યાં છે ને મારું ઓડિયન્સ છે, જે યુનિફોર્મમાં બેઠું છે, કારણ કે એમના સુધી પહોંચાડવાના છે બાપુને, અને એને પહોંચાડવાના છે બાપુ. પોરબંદર એ જન્મભૂમિ, આખું ભારત એ બાપુની કર્મભૂમિ, પણ આ રાજકોટ એની સંસ્કાર. જર્ની ફ્રોમ મોહન ટુ મહાત્મા એ રાજકોટમાં શરૂ થઈ. રાજકોટમાં એમનું નામ શું હતું? આપણે બધા જ એને મહાત્મા તરીકે ઓળખીએ છીએ. ગોંડલમાં બિરુદ અપાયું, રાષ્ટ્રપિતા તરીકે આપણે ઓળખીએ છીએ. પણ રાજકોટમાં કરમચંદ ગાંધી માટે એ મનુ, તો ઉદળીબાઈ માટે મોનિયો. આ ગાંધીજીના જીવનની શરૂઆત. અને આ દીકરા દીકરીઓને બહુ જ મજા આવે એવી એક ઘટના. ગાંધીજી લગભગ 9-1 વર્ષની એમની ઉંમર, અને દાડવડીના ઝાડ ઉપર બેઠા છે, અને નીચેથી એના મોટાભાઈનો પગ ખેંચે છે, એની ફરિયાદ કરે છે કે બા મને મોટાભાઈ મારે છે. એટલે બા એ કહે છે કે તું એને સામે માર. અને આ 9 વર્ષના મોહનદાસે એવો જવાબ આપ્યો કે બા, જે મારતું હોય એને અટકાવાય, કે જે ન મારતું હોય એને મારવા માટે પ્રોત્સાહન અપાય, આવું તે કંઈ હોય? અને પુતળીબાઈએ એમ કહ્યું હતું કે આવું તને કોણ શીખવે છે? ભગવાન જાણે તારા ભાગ્યમાં શું લખ્યું છે. પ્રસંગ પ્રભુદાસ ગાંધીનું જીવનનું પર્વ. આ ગાંધીજીના જીવનની શરૂઆત. અને પછી રાજકોટમાં ઘણી બધી ઘટનાઓ બની, અને જે પરિસરમાં હું અને આપ અત્યારે છીએ એ પરિસરમાં 1939માં રાજકોટ સત્યાગ્રહ અને બાજુમાં જે ઉપવાસ ખંડ છે એમાં બાપુએ 4 દિવસના ઉપવાસ કર્યા, એ હિન્દુસ્તાનની આઝાદીના ઇતિહાસમાં બહુ જ મહત્વની. ગાંધીજીના જીવન વિશે, ગાંધીજીના કાર્ય વિશે વાતો કરવા બેસીએ તો એટલીસ્ટ મારું જીવન તો ટૂંકું પડે એવું મને એક વર્ષમાં સમજાયું છે. દેવેન્દ્રભાઈ ઉલ્લેખ કર્યો એમ ચિત્રલેખામાં ગયા ઓક્ટોબર મહિનાથી મારી એક કોલમ ગાંધીજીએ 150 ચાલુ છે. આકાશવાણી રાજકોટ ઉપરથી ગાંધીના પગલે એવા 13 એપિસોડ 9-9 મિનિટના એ ગયા વર્ષે બ્રોડકાસ્ટ થયા. ગાંધીજી અને મીરાબેનના સંબંધો પર એક ફૂલ લેન્થ પ્લે 2.5 કલાક એમણે લખ્યું, અને રાજકોટમાં એનું મંચન થયું. પૂજ્ય ભાઈશ્રીને ત્યાં જે એક કાર્યક્રમ હતો એમાં પણ ગાંધીજીના જીવન એટલે ગાંધીજીનું કોમ્યુનિકેશન એના વિશે વક્તવ્ય આપવાનો પણ અવસર સામે. એટલે આ એક વર્ષ બાપુ સાથે મારો અફેર રહ્યો છે એવું કહું તો ખોટું. ગાંધીજીના સાહિત્યમાંથી સતત પસાર થવાનું બન્યું છે, પસાર થવાનું રહ્યું છે. અને એટલે આજે આ રેટિયા વર્ષ માટે મારે વાત કરી છે. એક એવું જીવન, મને ગાંધીજીના જીવન વિશે ઘણા બધા વિચારો આવે. મને એવું લાગે જીતુભાઈ કે ગાંધીજીનું જીવન છે ને એક દરિયો હતો. જ્યારે પણ ડૂબકી મારીએ ત્યારે એમાંથી નવું મોતી મળે, જ્યારે પણ આપણે એમાં ડૂબકી મારીએ નવું મોતી મળે. આ ગાંધી દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહની વાત કરીએ, કે પછી અહીંયા આવ્યા પછી ચંપારણની વાત કરીએ, કે પછી ચૌરી ચોરા પછી ગાંધીજીનું રિએક્શન એની વાત કરીએ, એક એક ઘટના એક એક પ્રસંગ ઉપર એક એક મહિનો બોલી શકાય એમ છે. પણ રેટિયા બરસ અને એમાં આજનું 2019 વર્ષ, બહુ સહજ પ્રશ્ન એ થાય મને ને તમને કે આજના દિવસે હવે જ્યારે બધું જ ઓટોમેટિક બન્યું છે, આપણે બધા જ આંગળીના ટેરવે જીવતા થયા છીએ, ત્યારે આ ટેકનોલોજીકલી આ વસ્તુ કેટલી આપણને મદદરૂપ થઈ શકે. ગરીબી નિવારણ માટે રેડિયો, ચરખો, કાંતણ, આ બધું 1909માં, 1918માં, 1925માં બરાબર હતું, પણ આજે શું? મારો મુદ્દો આજ છે કે ગાંધી એ નિત્ય નૂતનતાના માણસ હતા, અને આજના ગાંધીજીએ કંઈક અલગ વાત કરી. ગાંધીજી ગ્રેટ લીડર હતા એનું એક કારણ એ છે કે હી વોઝ અ ગ્રેટ ગ્રેટ કોમ્યુનિકેટર. કેટલું બધું લખ્યું એમણે, રોજના 500 શબ્દ લખતા એવું કહેવાય છે.
અક્ષરદેહના 82-83 વોલ્યુમ્સથી માંડી અને કેટલું બધું આપણી પાસે છે. હવે આ જ ગાંધીજીના સમયમાં જો આ વોટ્સઅપ કે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક એવું હોત, અથવા તો આજે ગાંધીજી હોત, તો સ્થિતિ શું થાય? સાહેબ, એના 5-7 વોટ્સઅપના ગ્રુપ ચાલતા હોત, એક હરિજન ફંડ માટેનું અલગ, એક આ રેન્ટિયા માટેનું અલગ, સ્ત્રી સશક્તિકરણ માટેનું અલગ ગ્રુપ હોત, અને રોજ બાપુ છે ને એમાં વોટ્સઅપના મેસેજ મૂકત કે આજે કેટલો ફાળો આવ્યો મને કહો. આજે બધા જ નેતાઓ ટ્વીટ કરે છે. ગાંધીજી તો સ્વીટનેસના માણસ હતા, ટ્વિટરના નહીં. અને એટલે એ મીઠાશ એણે પ્રસરાવી. ગાંધીજીનો પોતાનો એક અલગ બ્લોગ હોત, ગાંધીજીનું પોતાનું ફેસબુક પેજ હોત, અને એમાં દરરોજ એક ભજન આવત, પછી જેમ આશ્રમમાં થતી એક પ્રાર્થના આવત, અને પછી એનો સંદેશ હતો નવજીવન, યંગ ઇન્ડિયા, હરિજન બંધુ, ઇન્ડિયન ઓપિનિયન, એ તો ત્યાં આફ્રિકા, આ કેટલી બધી વસ્તુ એમણે કરી. એટલે એ આજે પણ રિલેવન્ટ. આ રેડિયો કે ચરખો, એ વિચાર તો 1909 એમને આવ્યો હતો, અને દક્ષિણ આફ્રિકામાં એને સમજાઈ ગયું હતું કે ભારતના લોકોની ગરીબીનું મૂળ ભૂખ નથી પણ કામનો અભાવ છે. અને 1915 જ્યારે એ ભારત આવ્યા ત્યારે સૌથી પહેલાની શોધ જે છે એ આ કાતરણ કરવા માટેના લોકોની કરી. અમદાવાદમાં ભણતરો તો મળે પણ એ કોઈ શીખવવા વાળું ન મળે, કાતરવા માટેના રેટિયા છે એની પરફેક્ટ સંખ્યા ન મળે. ભરૂચમાં ગંગાબેન મજમુદાર નામના એક બેન, એમણે એવી માહિતી આપી કે અહીંયા કેટલાક બહેનો એવા છે કે જે રેટિયો પોતે કાંતી શકે છે અને કોઈને જો ઈચ્છે તો શીખવાડી પણ શકે છે. ક્યારથી આ શરૂઆત? અને એ પછી આશ્રમનો અભિન્ન અંગ ચરખો બન્યો. અને ગાંધીજીની તો શરત એવી પણ હતી કે જે ગાંધીને સૂતર આપે એ જ કોંગ્રેસના સભ્ય બની શકે. પછી કાળક્રમે એમાં ફેરફાર થયા અને પછી એવું આવ્યું કે જે ખાદી ખરીદે એ પણ કોંગ્રેસમાં આવી શકે. શ્વેત કુરેશી, શંકરલાલ બેંકર, આ બધા જ લોકોએ ખાદીમાં કામ કર્યું. અને 25 સપ્ટેમ્બરે ભારતમાં ચરખા સંઘની સ્થાપના. આ રેટિયાનો, ચરખાનો, કાતરણનો ઇતિહાસ. અને બાપુએ નવજીવનમાં લખ્યું છે કે જ્યારે હું મારા હાથમાં રેટિયાનો તાર હોય છે ત્યારે હું હંમેશા હિન્દુસ્તાનના એક કંગારોનું ચિંતન કરતો હોઉં છું. આશ્રમમાં નામ અપાયું તો પ્રવૃત્તિને શુદ્ધ યજ્ઞ, જેમ દરરોજ આશ્રમમાં યજ્ઞ થાય, આહુતિઓ અપાય, એમ આ કાંતવાની પ્રવૃત્તિને શુદ્ધ યજ્ઞ નામ અપાયું. અને ભારતના 7 લાખ ગામડાની આબાદી અને આઝાદી એ ગાંધીજીને આ કાંતણમાં દેખાડી. એમણે એવું કહ્યું છે કે જ્યારે હું આ રેટિયાનો વિચાર કરું, જ્યારે કોઈ કાંતતું હોય, જ્યારે કોઈ રેટિયાની વાત કરતું હોય, ત્યારે મને એમ થાય કે આ રેટિયાની હાક એ તો પ્રેમની હાક છે, અને પ્રેમ એટલે સ્વરાજ્ય. અને વાત કરીએ તો 1921 નવજીવન, ત્યારથી આ ચિંતન. અને 1924 1934 ના 10 વર્ષ, આ 1 દાયકો રેટિયાની પ્રવૃત્તિને બહુ જ ઉત્તેજન. જ્યાં જાય ત્યાં ચરખો, રેટિયો એ સાથે હોય, એને પોતે કાંતે. અને એના એની ક્ષમતા, એનું સામર્થ્ય એ તો અલગ ચર્ચાનો વિષય થાય. પણ સાહેબ, એ લંડનથી, ઇંગ્લેન્ડથી આવેલા મેડલિસ્ટ લેડ હોય, જેને મીરા નામ આપ્યું, કે પછી એન્ડ્રુઝ હોય, આ બધાને એણે કાંતતા કરે. આશ્રમમાં આવે એટલે એ માણસે રેટિયો કાંતવાનો, બીજું કંઈ પણ કરે કે ન કરે, એક આખી આબોહવા એ માણસે બદલી. અને એ રેટિયા વારસ એટલે આપણે જે એને ઉજવ્યું છે. જ્યાં પણ ગયા ત્યાં સૂતરના તારથી એમણે માણસની અંદર એના હૃદયના તાર સાથે તાલ આપ્યો. અને એટલે આ ગાંધી આપણને આજે એમના મૃત્યુ પછીના 71મા વર્ષે અને જન્મના આ 150મા વર્ષે એટલા જ રિલેવન્ટ લાગે છે. ગાંધીજીના વિચારને લગભગ કોઈ એટલે ડેમેજ કરવાની કોશિશ તો થાય, મને કોઈ વસ્તુ ન ગમતી હોય તો કદાચ કંઈક ભિન્ન મત હોઈ શકે, પણ એ તૂટી શકે, ફૂટી શકે એવી કોઈ શક્યતા નથી. એટલા માટે નથી કે જો આ રેટિયાની ક્રાંતિ, જેણે જેણે ગરીબી નિવારણનું મૂળ સાધન માન્યું, જેણે કંગાલોના ઉદ્ધાર માટે, ઉત્કર્ષ માટે, ઉત્થાન માટે જે ગાંધીજીએ પ્રયત્ન કર્યા, એ ગાંધીજી આજે મને તમને કઈ રીતે રિલેવન્ટ લાગે? આજે આ જ ગાંધીજી જો હોત તો એ ઓનલાઈન શોપિંગનો વિરોધ કરતા. મૂળ તત્વ છે ને આ જ, આખી વસ્તુ જુદી છે, પણ
જે લોકો કાંતે છે, જે લોકો ગામડામાં છે, જે ચાર મહિના ખેતી સિવાય બેકાર બને છે, બેરોજગાર બને છે, જે શિક્ષિત નથી, અને એ માણસને, એ ગૃહિણીને, એ સ્ત્રીને પગભર કરવી છે તો શું? તો કે રેતી કાંતણ. એ વાત, એ વિચાર ગાંધીજી લાવ્યા. આજે આ પરિસ્થિતિ કોઈ અલગ સ્વરૂપે મારીને તમારી સામે છે. પરંપરાગત ધંધા રોજગાર જ્યારે છીનવાય ત્યારે ગાંધીજી છે ને એ ઊભા રહે જ, આપણને આકૃતિ રૂપે દેખાય કે ન દેખાય, મુન્નાભાઈને ફિલ્મમાં દેખાય આપણને ન દેખાય, પણ આજના ગાંધીજી છે ને એ ઓનલાઈન શોપિંગની વિરુદ્ધ પણ. આજના ગાંધીજી ઘરે બહારથી ઓર્ડર કરીને જમવાનું મગાવવાની વિરુદ્ધ પણ, કારણ કે ત્યાં રોજગારી ક્યાંક છીનવાય છે. ત્યાં ગરીબોના ઘરમાં સાંજે શું બનશે એ પ્રશ્ન થાય છે, અને જ્યારે જ્યારે આવો પ્રશ્ન થાય ત્યારે મોહનદાસ કરમચંદ ગાંધી આજે. અને એટલે આજે કદાચ હું અને તમે કાંતી ન શકીએ, આપણી પાસે એવો સમય ન હોય. મને તો આવડતું નથી રેતીઓ કરતા, મને આમ ગમે બહુ ફેરવવાનું, પણ પછી કંઈ નીકળતું હોય એવું નથી બન્યું. ઘણી વાર ટ્રાય કરી છે, પણ એવું આપણે કરી શકીએ કે ન કરી શકીએ. પણ અન ટુ ધીસ લાસ્ટ, જે રસ્કિનનો વિચાર ગાંધીજીએ જીવનમાં ઉતાર્યો, એ વિચારને હું અને તમે જીવીએ તો એ ગાંધીજીને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ છે. પ્રાર્થના ગાઈએ, ખાદી પહેરીએ, જે કંઈ પણ થઈ શકતું એ કરીએ. એકાદશ વ્રત, 11 વ્રતો એમણે આપ્યા. હવે 11-11 સાથે સંમત થઈ શકાય એવી સ્થિતિ નથી. ગાંધીજીના જે બહુ મહત્વના વ્રતો છે એમાંનું એક વ્રત જે હું નથી પાડી શકતો એ અસ્વાદનું વ્રત છે. મને ક્યારેય મનમાં, મગજમાં ઉતરતું નથી કે આવી રીતે કેમ જીવાય ને. મને તો ઘણી વાર એવો પ્રશ્ન એ થાય કે કબા ગાંધીનો ડેલો અને આલ્ફ્રેડ હેસ્ટ્રી એ બેની વચ્ચે જ લાભેલા છે, પણ બાપુ જ્યારે નાના હતા ને ત્યારે નહીં હોય, નહીં તો રહી કેમ શકાય. એટલે પણ આ માણસની ક્રેડિટ જ એ છે સર કે આપણને અસંમત થવાનો અધિકાર આપે છે, અને અસંમત થનારને પણ એ સન્માન આપે છે. બાપુનું સૌથી મોટું જે સૂત્ર હોય તો એ હતું કે શત્રુને નહીં, એના અવગુણને, એનો તમે વિરોધ કરો. ક્યારેય પણ કોઈ માણસ છે ખરાબ નથી. અને જીવનના છેલ્લા તબક્કા સુધી ગાંધીજીના મનમાં એક જ વાત રહી કે કોઈ પણ માણસની અંદર શુભ તત્વ પડેલું છે, એ પછી મોહમ્મદ અલીજીના હોય કે સુરાવર્દી, એને પણ ટ્રાન્સફોર્મ કરવાની કોશિશ એમણે છેલ્લા દિવસ સુધી કરી. વિચાર તો કરો. એટલે આપણને ઘણીવાર એવું થાય કે બાપુના અમુક નિર્ણયો, એના વિચાર દુર્યવી રીતે માણસ આપણે જે સામાન્ય રીતે વિચારીએ તો આપણને થાય કે આવું તો કાંઈક હોય, પણ એ આપણા કરતાં અનેક લેવલે ઊંચે અને જુદે જીવનારા વ્યક્તિ હતા. અને એટલે આપણને એવું થાય કે પાકિસ્તાન થાય તો એને પસંદ નહોતું જ, પણ જ્યારે નિર્ણય લેવાય ગયો બધું જ થઈ ગયું. પછી પણ 30 જાન્યુઆરીએ સાંજે પણ સરદાર સાહેબ સાથે મિટિંગ કરી, એ પછીનો પ્રોગ્રામ તો એવો હતો કે 8 ફેબ્રુઆરીએ પાકિસ્તાન જવું અને ત્યાં પણ શાંતિ મંત્રણા કરવી, ત્યાંના લોકોને પણ સમજાવવા કે સરહદો ભલે અલગ થઈ હોય, દેશ ભલે અલગ થયા હોય, પણ મન અલગ ન થવા જોઈએ. આ ગાંધીનો થોડો એ થઈ ન શકે. ગાંધીજીની હત્યાનો 6ઠો પ્રયાસ આખરે સફળ થયો. આગલા 5 પ્રયાસો થયા હતા અને એમાંનો એક આ પરિસરમાં પણ હતો. એ બહુ જ લાંબી વાત છે, ત્યારે તમારો સમય વધારે નહીં, પણ આવું વિરાટ જીવન એ જીવ્યા. અને એટલા માટે આ દિવસનું મહત્વ છે. 2 ઓક્ટોબર કરતા પણ હતો, 2 ઓક્ટોબરની સાથે કે જે રેડિયો, જે કાંતણ પ્રવૃત્તિ બહુ જ શરૂઆતથી વૈચારિક રીતે 1909 થી અને પછી અમલીકરણની રીતે 1915 થી જીવનના છેલ્લા તબક્કા સુધી બાપુની સાથે. અને પ્રસંગો તો એવા જ છે. નારાયણ દાદાએ લખ્યું છે, મારું જીવન જ મારી વાણીમાં, એક જગ્યાએ કે એક જગ્યાએ કંઈક ગાંધીજીની સભા હતી અને એમાં અચાનક બ્રિટિશરોની પોલીસ આવી અને એને ધરપકડ કરવાની હતી. ત્યારે એક બેન હતા અને બેનના અંગ ઉપર ઘણા બધા ઘરેણા હતા અને એ દાગીના એને ઉતારી અને સાવ એક અજાણ્યા વ્યક્તિને આપી દીધી. એટલે પેલા ભાઈએ કહ્યું કે બેન, આ કિંમતી દાગીના છે, આ બંગડી છે સોનાની, અને હું તમને નથી ઓળખતો, તમે મને નથી ઓળખતા, તમારું કંઈ આપનો કોઈ પરિચય નથી, અને તમે મને કેવી રીતે આપી શકો. અને ત્યારે એ બેનનો જવાબ એવો હતો
કે તમે ખાદીના કપડા પહેર્યા છે ને, એટલે મને તમારી ઉપર ભરોસો છે કે આ ગેરવલ્લભી છે, આ ખાદીની તાકાત હતી. પછીના વર્ષોમાં ખાદીની તાકાત શું થઈ એ મેં તમે જોયું છે. અને એમાં આપણે કોઈ એક બાજુનો ભાગ કાઢી શકીએ એમ નથી, કારણ કે એમાં આપણે પણ નાગરિક તરીકે જવાબ. પણ આ આટલા વર્ષોમાં જે અવિચળ રહ્યું છે એ નામ એક એવી જ્યોત જેને સંજોગોની આંધી બુઝાવી નથી શકી, એક એવી મશાલ જે આજે પણ પ્રજ્વલિત છે. ગાંધીજી એક એવી દીવાદાંડી છે જે આજે પણ જાહેર જીવનમાં આવનારા કોઈ પણ વાહનને દિશા બતાવે છે. અને એટલે મને આજે મારી આ અધૂરી રહેનારી વાત પૂર્ણ કરતા એવું કહેવાનું મન થાય. ઘણું બધું ગાંધીજી વિશે તો કેટલું બધું, કેટલા આઈન્સ્ટાઈનનું તો બહુ જાણીતું વિધાન છે. મનુદાદા જે આ પરિસરમાં ઘણીવાર પધારી ચૂક્યા છે, મનુભાઈ પંચોળી એવું કહ્યું છે કે યજ્ઞને પુરુષ રૂપે અવતરવાનું મન થયું અને ગાંધીનો જન્મ થયો. વિનોબા સાથેના એમના સંબંધો, કે પછી મહાદેવ દેસાઈએ તો જીવન અર્પણ કર્યું, એ ગાંધીજીના કેટલા બધા પ્રસંગો આપણને સ્મરણપટ ઉપર આવે. પણ હું બે વાત છેલ્લી કરું તો, એક તો એ કે આ માત્ર ગાંધીજીનું 150મું વર્ષ નથી, કસ્તુરબાના જન્મનું પણ 150મું વર્ષ છે. અને ગાંધીજી જે કંઈ પણ હતા એનું બહુ જ મોટું કારણ કસ્તુરબા હતા. 63 વર્ષનું દાંપત્ય જીવન. માત્ર બે જ વાત હું આપને કરું. દક્ષિણ આફ્રિકામાં, આ બાળકોને બહુ જ મજા આવશે, દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી અને એમના બે પુત્રો જમવા બેઠા છે અને શરત એવી લાગે છે કે અમે લોકો પૂરણપોળી ખાતા ખાતા થાકશું નહીં, બા તું બનાવતા બનાવતા થાકે છે કે આપણે શરત ખાય. અને બા પૂરણપોળી વણતા જાય છે, વણતા જાય છે, વણતા જાય છે, આ લોકો ખાતા જાય છે, છોકરાઓ જમી જમીને થાકી ગયા. ગાંધીજી પૂરણપોળી ખાવાનું હજી ચાલુ રાખે છે. અંતે એને એમ દેખાય છે કે આ લોટ પૂરો થઈ ગયો, એટલે બાપુ એમ કહે છે કેમ હું જીતી ગયો ને. અને ત્યારે કસ્તુરબા કહે છે કે નાના જીતો છે ને, હજી પૂરણને લોટ બે પડ્યા છે, પછી પાછી બે પૂરણ. આ ગાંધી જે પૂરણપોળી ખાવાની શરત દક્ષિણ આફ્રિકામાં મારે છે, એ ગાંધીજી સત્યાગ્રહ આશ્રમમાં આવીને એમ કહે છે કે વઘારેલું તો ખવાય જ નહીં, તીખું તો ખવાય જ નહીં, તળેલું તો ખવાય જ નહીં, ખજૂર જ ખવાય, બાફેલી શીંગ જ ખવાય. આ એક જ વ્યક્તિ હારે કસ્તુરબાએ જીવન કાઢ્યું છે, વિચાર કરો કેટલું ચેલેન્જિંગ હશે. બહુ અઘરું હતું. અને એ ગાંધીજી સાથે કસ્તુરબાએ 63 વર્ષ, અને એ કસ્તુરબાને દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ કહ્યું હતું કે જો તું જેલમાં મરશે ને તો હું તને જગદંબાની જેમ પૂછીશ. આપણે લોકો, આપણે ત્યાં આપણી પરંપરા છે આપણા સમાજમાં કે આપણે સુરાપુરાને પૂછીએ. ઘણી વાર આપણે કે અમારા સુરાપુરા ફલાણા ગામમાં છે, પાદરમાં છે, પછી એ પાળીએ છીએ, ખાંભીએ છીએ. મને આજે મારી વાત પૂર્ણ કરતા એક વિધાન કરવાનું મન થાય છે, આ બધા જ વડીલોની સંમતિ સાથે, કે ગાંધીજી એ ભારતના જાહેર જીવનના સુરાપુરા. રાષ્ટ્રીય શાળાના સંચાલકોને લાખ લાખ અભિનંદન આપું છું. રેટિયા બરસ નિમિત્તે આવો સરસ કાર્યક્રમ, બાપુને યાદ કરી, એના સ્મરણો યાદ કરી અને બાપુના સત્યના પ્રયોગો વધુમાં વધુ રાષ્ટ્રમાં ફેલાય એવી શુભેચ્છા. આજે આપણા દેશના રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીનો 150મો જન્મદિવસ છે. આ તિથિ પ્રમાણેનો જન્મદિવસ છે જેને આપણે સૌ રેટિયા બારસ તરીકે ઉજવીએ છીએ. આજના દિવસે આ રાષ્ટ્રીય શાળામાં રેટિયા બારસ અને રેટિયા સ્પર્ધા, કાંતણ સ્પર્ધામાં આવી અને ખૂબ હર્ષની લાગણી અનુભવું છું. તમામ સંચાલકોને ખૂબ ખૂબ અભિનંદન સાથે આ પર્વ નિમિત્તે આપણે સૌ પૂજ્ય મહાત્મા ગાંધીના સદગુણોને અને એમના સુવિચારોને, સત્યના પ્રયોગોને આપણા જીવનમાં ઉતારવાના મહત્તમ પ્રયત્ન કરીએ એવી સૌને શુભેચ્છા. ઘણા વર્ષ પછી આ એક સરસ ઉજવણી થઈ રહી છે અને રાષ્ટ્રીય શાળામાં આ માહોલ જોઈને ખૂબ આનંદની વાત છે. એમના મેનેજિંગ
ટ્રસ્ટી જે જીતુભાઈ ભટ્ટ છે એમને આ સફળ બધું બનાવ્યું છે, આવડું સરસ બિલ્ડિંગ બનાવ્યું છે અને ખૂબ જ રિનોવેશન કરીને ખૂબ મહેનત લઈ અને આ જે કર્યું છે એનો આજે આનંદ છે. 90 વર્ષે રાષ્ટ્રીય શાળા ગાંધીનો જન્મદિવસ ભેટ્યા વારસ તરીકે એમણે જે નારણદાસ કાકાને સંદેશો આપ્યો હતો એ રીતે ઉજવાઈ રહ્યો છે. અને આજે રાષ્ટ્રીય શાળાના મધ્યસ્થ ખંડમાં એમાં ભાગ લેતા અને ચરખાને સંગીત સાંભળતા મને અત્યંત આનંદ થયો છે. રેટિયો એ ગાંધીજીએ એમાં હિન્દુસ્તાનની દરિદ્રતાનો સંબંધ જોયો હતો. આજે પણ રેટિયો આજે આધુનિક સમયની અંદર અનેક સાધનો વિકસ્યા છે પણ રેટિયાનું મહત્ત્વ અનેરું છે અને એ જ્યાં સુધી ભારત દેશની અંદર ગરીબી છે ત્યાં સુધી ગાંધીજીએ કહ્યું હતું કે જ્યારે એની જરૂરત ન હોય તો તમે એને બાળી નાખજો લકડાનો ઉપયોગ કરીને. એ રીતે આપણે હજી જ્યાં સુધી દેશની અંદર દારિદ્ર છે ત્યાં સુધી આપણે રેટિયો એ અજર અમર રહેશે. આ રેટિયા બાળકનો ઉજવણી ગાંધીજીને જ્યારે પૂછવામાં આવ્યું કે બાપુ તમારો જન્મદિવસ ઉજવવો છે તો બાપુએ ના પાડી કે મારો જન્મદિવસ ઉજવવાનો નથી, આમ છતાં તમારું મન હોય તો રેટિયો મારા જન્મદિવસે કાતવાનો, એટલે રેટિયો કાતીને મારો જન્મદિવસ ઉજવવાનો. એટલે આ વર્ષોથી ત્યારથી ગાંધીજીની તિથિ પ્રમાણેના જન્મદિવસે રેટિયો કાતીને ઉજવવામાં આવે છે એટલે આપણે એને રેટિયા બારસ કહીએ છીએ. રેટિયા બારસ એટલે ગુજરાતી કેલેન્ડર પ્રમાણે ભાદરવા વદ બારસ ગાંધીજીનો જન્મદિવસ. આમ તો ગાંધીજી જે ફલક પર જીવ્યા એ રીતે કોઈ એક દિવસની એની ઉજવણી થાય ન થાય કોઈ જ ફરક નથી પડતો, કારણ કે ગાંધી માત્ર ભારત માટે નહીં પણ વિશ્વ માટે ક્ષણે ક્ષણ જીવાતું વ્યક્તિત્વ છે જો આપણે એને જીવવા ધારીએ તો, એવું વિરાટ વ્યક્તિત્વ. છતાં દિવસનું મહત્ત્વ ચોક્કસપણે હોય અને એટલે આ રેટિયા બારસ અને એ પણ રાષ્ટ્રીય શાળાનું પરિસર કે જ્યાં કાંતરણ પ્રવૃત્તિ વર્ષો સુધી ધબકતી રહી અને આજે ફરી જે કંઈ પણ નવી વ્યવસ્થા થઈ છે એ લોકોએ રેટિયા સહિતની ગાંધી વિચારની પ્રવૃત્તિને ફરી એકવાર, એટલે આ ગાંધીનો વિચાર છે ને એ તો સોનું છે, એને એને કંઈ નવી નવી રીતે લઈ આવવાનું ન હોય, એની ઉપરથી માત્ર છે ધૂળ ખંખેરવાની હોય, એ ધૂળ ખંખેરવાની જરૂર હતી. આ રાષ્ટ્રીય શાળાના નવા મેનેજમેન્ટે ધૂળ ખંખેરીને ફરી એકવાર આ સુવર્ણનો વિચાર આપણને આપ્યો છે. ગાંધીજીના જન્મને આજે 150 વર્ષ પૂરા થાય છે, મૃત્યુને 71 વર્ષ પૂરા થઈ ગયા છે, તેમ છતાં ગાંધીજી વિચારરૂપે આજે આપણી વચ્ચે છે. અને જ્યાં સુધી મને લાગે છે, મેં જે કંઈ પણ થોડું વાંચ્યું છે એ ઉપરથી હું કહી શકું કે વર્ષો સુધી એ માત્ર ગુજરાતને કે ભારતને નહીં સમગ્ર વિશ્વને માર્ગદર્શન આપતા રહેશે. ગાંધીજી એનું જીવન એ માનવતાનું મહાકાવ્ય હતું અને એ રાજકીય નહીં રાષ્ટ્રીય મહાપુરુષ હતા.